પાક વીમા ઓનલાઈન અરજી સમય મર્યાદા ઓછી હોવાને કારણે ખેડૂતો પરેશાન. દર વર્ષે એપ્રિલ જુલાઈ સુધી સમય મર્યાદા સામે હાલ માત્ર 10 દિવસથી મર્યાદા હોય જેની મુદત વધારવા માંગણી કરતા કેશોદ તાલુકાના ખેડૂતો. પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં ખરીફ પાકોની પ્રીમિયમની ઓનલાઈન અરજી માટે દર વર્ષે એપ્રિલથી જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાતી હતી, જેથી આસાનીથી ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકતા હતા. પણ હાલના વર્ષે સરકાર દ્વારા જીઆર બહાર પાડવામાં આવતા તેમાં 6 તારીખથી 15 તારીખ 10 દિવસ એટલે જે સમય મર્યાદા આપવામાં આવી હોવાના કારણે ખેડૂતો પરેશાન છે. ખરીફ પાકની ઓનલાઈન અરજી કરવા માટે સાયબર પકાકીના જાન સુવિધા કેન્દ્ર કે અન્ય ઓનલાઈન કરતા હોય ત્યાં ઓનલાઈન અરજી કરવી પડે છે, જેમાં 7 વાર 8 બેંક પાસબુક ઝેરોક્સ આધાર કાર્ડ ઝેરોક્સ સહિતના ડોક્યુમેન્ટ સાથે લઈ જવા પડતા હોય છે. ખેડૂતોને 7 બાર 8 અને નકલ કઢાવવા માટે લાંબી કતારોમાં ઊભું રહેવું પડે છે. ગામડેથી આવતા ખેડૂતોને 3-4 કલાક ત્યાં લાઇનમાં ઊભા રહેવું પડે છે. ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટની ઝેરોક્સ કરાવવાની ઓનલાઈન અરજી કરાવી તેની એક નકલ જે તે બેંક કે સહકારી મંડળીઓમાં જેમાંથી પાક ધિરાણ લીધેલ હોય છે ત્યાં જમા કરાવવાની અને તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં ખેડૂતોને 1 થી 2 દિવસનો સમય બગડે છે. ટિકિટ ભાડું ખર્ચી ડોક્યુમેન્ટ ઓનલાઈન અરજી સહિત 100 રૂપિયાથી લઈને 200 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. હું પરબતભાઈ પીઠિયા, ડિરેક્ટર જિલ્લા સહકારી બેંક જુનાગઢ, ડાયરેક્ટર એપીએમસી કેશોદ. સરકારે પાક વીમાનો પ્રીમિયમ દર વખતે ધિરાણ લે ત્યારથી શરૂઆતમાં ઓનલાઈન થઈ જતું હોય, પણ આ વખતે સરકારે માત્ર ને માત્ર 10 દિવસનો ખેડૂતને ટાઈમ આપી અને ખેડૂતની સ્થિતિ ખરાબ કરી નાખી છે. તો એકે હારે એક ઓનલાઈન થઈ શકે નહીં અને સર્વર ડાઉન હોય તો ખેડૂત કઈ રીતે આમાં 10 દિવસમાં ઓનલાઈન કરી અને પાક વીમાની રકમ ભરી શકે? તો મારે સરકારને વિનંતી છે કે મુદત લંબાવી અને ખેડૂતોની જો બમણી આવક કરવા માંગતા હોય તો આમાં મુદત વધારો કરી આપવા સરકારને મારી નમ્ર વિનંતી છે. આગલા વર્ષે કેટલો સમય મર્યાદા? દર વખતે પાક વીમાને જ્યાંથી લે છે એટલે એપ્રિલ મહિનાથી શરૂઆત થઈ જાય છે અને 15-7 સુધી આ કાર્યવાહી પૂરી કરવાની હોય છે, એટલે ખેડૂત એમાં પોતી વળતો. હાલના સંજોગોમાં 15 તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરવી ફરજિયાત હોવાથી જે માત્ર 10 દિવસ જેટલો સમયગાળો હોવાથી એક સાથે ખેડૂતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થવાથી સર્વર ડાઉન તથા નેટવર્ક જામના પ્રશ્નો પણ ઉદ્ભવતા હોય. ખેડૂતોની પરેશાની સમજી સરકાર શ્રી દ્વારા પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખરીફ પાકની ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી 15 તારીખ હોય જે મુદતમાં વધારો કરવામાં આવે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે. આ પ્રશ્નો ખેડૂતો આગેવાનો ખેડૂતોને સાથે રાખી સરકારને રજૂઆત કરી સમય મર્યાદા વધારવા માંગણી કરવામાં આવશે ત્યારે જગતના તાતની પરેશાની હલ કરવા સરકાર વિચારશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે. મેઘરાજાના આગમનથી ખેડૂતોએ વાવણી કરી હતી જેમાં અનેક ખેડૂતોને મગફળીનો ઉગાવ નબળો હોવાના અને બનાવો બન્યા હતા, ત્યારે બાદ હાલ જમીનજન્ય રોગ મગફળીમાં સુકારાની શરૂઆત થઈ છે. હાલ મગફળીમાં ફૂલ ખીલવાના શરૂઆત થઈ છે ત્યારે મગફળીને પાણીની પણ જરૂરિયાત હોય હાલ મેઘરાજાએ પણ વિરામ લીધો છે ત્યારે ખેડૂતો અનેક બાબતે પરેશાન છે. ત્યારે ખેડૂતોની પરેશાની હલ કરવા સરકાર પ્રયત્ન કરશે કે કેમ તે જોવાનું રહ્યું. ગોવિંદ અડિયા, ZS TV, કેશોદ.